भागवत भगवान की जय, सती मात की जय, आय श्री खोड़ल मात की जय, रामदेव जी महाराज की जय, देश पीरनी जय। ओम नमः पार्वती पति हर हर महादेव, सरस्वती माँ में स्नेह जपा, गुणपति लागम पाय, ईश्वर ईश में आराधवा, मुहे शुद्ध बुध कर जो सहा, आ तो हरे धेनु जारता અને હારે ગાતા જોને ગીત, પણ આ તો પરાભવની આપરીતડી, તે તો કેમ લે વિશારી શામડા, શ્રીમદ ભાગવત સપ્તાહ જ્ઞાન યજ્ઞનું ગોરસિયા પરિવારે, સમસ્ત ગોરસિયા પરિવાર આયોજિત કરેલ છે, તો શરૂઆત કૃષ્ણ ભગવાનના લોકગીતથી કરું. અરે જા જા રે ઓ કૃષ્ણ કનૈયા જા જા જા, જા જા રે ઓ કૃષ્ણ કનૈયા જા જા જા, નથી હવે તું નટવર નાનો જલ્દી ડાયો થા, કનૈયા જા જા જા, કનૈયા જા જા જા, અરે જા જા રે ઓ કાન કાણા જા જા, જા જા રે ઓ કાન કાણા જા જા જા, નથી હવે તું નટવર નાનો જલ્દી ડાયો થા, કનૈયા જા જા જા, કાનુ રાજા જા
Oh,
મારે માં ભગવતી ખોડિયાર એમનો ગરબો લઉં છું, તમને બહેનોને મોજ આવે. અને હા, ગોરસિયા પરિવારના કુળદેવી આઈમાં ખોડિયાર, તમને બહેનોને મોજ આવે તો ઊભા થઈને રાસ રમજો. ગઢ ધરે છી માજીની સારિયા આવ્યા છે માટે હમને હા. એવું નથી કે બહેનોને ખાલી રમો, તમારા ભાઈઓને રમવું હોય તો પણ ઊભા થઈ જાઓ. બધું ગાવું, તમારી બધી ફરમાઈશું અમે લઈ લઉં, એની સિવાય જઈશું નહીં. ગઢ ધરે છી માજીની સારિયા આવ્યા છે માટે આવ્યા છે માટે આવ્યા છે માટે આમને હા આવ્યા છે માટે આમને હા આવ્યા છે માટે આમને હા. રંગ તેરી પ્રીત કા રંગ તેરી જીત કા લાઈ લાઈ લા
ચાલો કોઈ એ કોઈ કાગવડ હા કોઈ કાગવડ જઈને મનાવો મારી ભાઈઓ આ ખોડિયાર રમવા આવે હોલા વાગડાવો જાગ જનની હોળ
મારે એક એક પ્રસંગ કેવો છે. પટેલ સમાજ મારી સામે કેદીન બધા બેઠા ત્યારે એ વટ ક્યારે અરે ભાવનગર ની બાજુમાં નારી ગામ છે, કોક દીક જાજો એ બાજુ નારી. એ નારી ગામ ની માલિપા ધ્યાનથી સાંભળ્યું, કઈ બસ આમને રેવા જોઈએ બતાવતા નહીં. બસ એ નારી ગામ ની માલિપા એક ખેડૂત એક પટેલ એના ખેતરમાં હળ આંખે વાવણી નું ટાણું અને 1865 ના ધણી મહારાજા કૃષ્ણકુમાર સિંહજી આમ ઘોડામાં બેહી નીકળ્યા અને આમ પટેલને હળ આંખતા જોયું. 60 વર્ષ 70 વર્ષની ઉંમર અને ખેતરમાં પટેલને કામ કરતા ભાળ્યા. 1865 ના ધણીને એમ થયું કે મારે મળવું જોઈએ. એ પાંચ જઈને 1865 ના ધણીએ કીધું પટેલ રામ રામ. એ પટેલ રામ રામ એમ કીધું એટલે પટેલે હામું જોયું. દરબાર રામ રામ, તો વાવણી કરો છો? તો કે અત્યારે વાવણી ટાણું વાવણી કરતા હોય ને. એમાં ભાવનગર દરબારની નજર ગઈ અને પટેલના ખેતરમાં ભગવાન શિવનું મંદિર ભાળ્યું. હા, માલનાથ મહાદેવનું હાલમાં પણ છે. એ શિવનું મંદિર ભાળ્યું તો ભાવનગર દરબારને એમ જો પહેલાં ભગવાન શિવના દર્શન કરી આવું અને પછી આ પટેલારે વાત કરું. ભગવાન શિવના દર્શન કરવા ભાવનગર દરબાર જાય કેવો દાદો? કેસેલ સંગ સંગ વિશાલ જટા જોટ ચંદ્ર ભાગ સંપત્તિ પડેલી હો ભાવનગર દરબાર ને એમ થયું એટલી સંપત્તિ અને આ ખેડૂત ના ખેતર માં છે તો હકદાર આ ખેડૂત ગણાય. એ પગે લાગી આવીને કીધું પટેલ હળેઠું મૂકી દો તો કા કે હવે તમારે વાવણી કરવાની જરૂર નથી, તમારે મહેનત કરવાની જરૂર નથી, મારે તમને એટલું આપવું છે કે તમે નહીં તમારી 71 પેઢી ખાય તો ખૂટે નહીં. એ વિચાર કરજો ગોહિલવાડના ખેડૂએ જવાબ આપ્યો તો ભાવનગર દરબારને, દરબાર એવું તમે મારામાં શું ફાળી ગયા, મેં તો એવું કામે નથી કર્યું કે નહીં મારે તમને આજે એટલું આપવું છે કે તમે નહીં તમારી 71 પેઢી ખાય તો ન ખૂટે. તઈ પટેલે કીધું ભાવનગર દરબારને કે દરબાર ઓલા માલનાથ મંદિરમાં ભગવાન શિવના મંદિરમાં પીડ્યો એ ખજાનો દેવાની વાત નથી કરતા ને મને તમે. અને આંખ્યો પોળી થઈ ગઈ દરબારની કે હે તમને ખબર છે ને આટલી સંપત્તિ પડી છે? કે દરબાર તમને તો આજ ખબર પડી છે, મારી હાથ પેઢીતા ખબર છે, પણ હું પટેલનો દીકરો કોઈ દી ધર્માદામાં હાથ ન નાખું, ભલા માણસ કરોડો રૂપિયા પડ્યા હોય ને તો તમને મુબારક છે મારે. આ વિચાર કરો આજે ખુમારી હતી, નકર અમારો પાય કેડી પ્રોગ્રામ આમ શરૂ થવાની તૈયારી હોય ને તારે દખીને મોકલે દાખલા કરો દાખલા.
હવે ડાકલા તને વળગેત કરાય બાકી હેના કરવા, અને એમાં ડાકલા કરીએ ને વાંધો ને, ગામ હોય ને ઢૂંઢવા વાળા તો હોય જ. અમારા ગામમાં રઘો બહુ ઢૂંઢે હો, માતાજીને ડાકલા છે ને રઘો ઢૂંઢવા મળ્યો તો આખું ગામ પગે લાગ્યું, માતાજી વરસાદ કેદી આવશે, તો ભગો ઢૂંઢતા ઢૂંઢતા કે પોહ મહિનામાં, ઓલા કે પોહ મહિનામાં વરસાદ ન હોય તારું ગામને મારી નાખવું, તો ઢૂંઢતો ઢૂંઢતો કે મને સોમાહાન મહિના યાદ નથી, પણ તઈ તો હું કામ ગોઠણિયા ભેર થઈ ગયો. આવ એક જણો આખી રાત ધૂણ્યો, પછી વાડીએ જઈને હુઈ ગયો, કામ તો ન કરે, આખી રાત હાંકળું ઉપાડ્યું હોય એ પૈયામ હુઈ ગયો, મને ભાત મોડું આવ્યું. આ પાછું ખોટું ઢૂંઢતા ને મગજના બહુ તેજ હોય હો, લાકડી લઈને આમ શેઠે ઉભો રહ્યો, મારું ભાત કેમ મોડું આવે, આજ આવે એટલે પાડી દઉં એમ. ઓલી બાઈ ને ખબર હતી આજ મારે આવું કઈ નહીં મૂકે, ખબર હોય ને એને અરે અઠેવાળો થયો હોય, કેટલા હારા માણા દીકરા છે, ખ્યાલ તો હોય જ બાઈ ને, હા ઓળખતી જ હોય. અને બાઈ કાખમાં છોકરાને માથે ભાત ને બિચારી હાલી આવે, તાતા શેઠે હામો આવ્યો લાકડી લઈને, બાઈ ને એમ થયું આજ મારશે મને. એ પાસે બાઈ આવીને લાકડી ઉગામીને ત્યાં બાઈ કીધું ગામમાં પોલીસ આવીશ, એ પોલીસ આવીશ એમ કીધું, લાકડી સોંટી ગઈ, હે પોલીસ આવીશ તે આ પીએસઆઈ આવ્યા છે ને પૂછતા જ રાતે ગામમાં ઢૂંઢતું જ કોણ, અને આખું ગામ તારું નામ દે, તો હું કે ખબર હું ક્યાં ઢૂંઢતો ઢૂંઢતો હોમલો, મને ખાલી ઓહટો આવ્યો, આ ઓહટા મારી નાખે, એમાં આદમી ઢૂંઢે ને વાંધો, પણ બાયું ઢૂંઢે તો આપણે એમ થાય કે કલાસ કર્યા છે શું ઢૂંઢવાનું. ઓલી દશા મને હાંઠડી મૂકીને લાયક બાયું ધૂની રાજકોટમાં, આ બાયું ભૂતો બાયું ધૂણે માં હલવાય કોણ, અને ઘરવાળો નો પાસે જવાય નો પૈયે લગાય, હા પણ એને ખોળીએ માતાજી તમ તો, પણ આપણે જ પાસે જઈને ન કહેવાય, હે માં એમ તો ન કહેવાય. અમારા ગામમાં કાંતું મળી ધૂણવા, એટલે એને ઘરવાળાને કહો કે કીધું પૈયે લાગી લે, કે માર થોડું પૈયે લગાય એમાં ઘરનું માણ, અરે કે ખોળીએ માતાજીને અમે પૈયે લાગી લે, એ પાંચ જઈને પગે લાગો એટલે કાંતુ રોજ મારતો હોય છે કે માંડ ખાઈએ ચડ્યો, પાસે આવ્યો ને કાંતો હોય જાય કે એક ધબો માર્યો ને તો ચાર પગે થઈ ગયો, કાંતો ધબો મારીને કે માગી લે બટા જે જોઈ, એ કે માગ માગવું આપશો, તો હા તે આજના છૂટા છેડા દે મારી માં તારા માં છૂટો કર, હા કરે કરો. હમણાં બોલો રાજકોટમાં એક બેન દશામાં ધૂંઢતા હતો, એવું ધૂંઢતા હતા ને એમાં એને ફોનની રિંગ વાગી, ફોન કાઢીને કે હું દશામાં ધૂણું પછી ફોન કરજો, લે બોલો મારો કરવાનો ભાવાર્થી બસ આનંદ કરી લેજો, મોજ કરી લેવા, આ પરમાત્માના નામ ઉપર આનંદ કરવા ભેગા થયા છે ત્યારે આવું સસ મજાનું આયોજન છે. મારો મેઘાણી લખે બેકડી સંભળાવું, એ કેડીએ ક્યાં ભગ્યા, પણ બે મિનિટ તો બેહો, ત્યારે મારો મેઘાણી લખે છે. આ એક સરસ મજાની ફરમાઈશી આવી છે, ઘડવૈયા મારે ઠાકોરજી ને થાવું, વાહ વાહ, હુરાપુરા દાદા બેઠા છે બાપ, એ પાઘડી વાળા એક ચારણ નો દીકરો છો હુરાપુરા ને બે કડીમાં એને 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 મારે લડાવવા બાપ, એ બાપ પાઘડી વાળા એ તમે ભલે પાઘડી જીવ્યા, એ તમારા અમર રહી ગયા છે નામ, મરજી પાઘડી વાળા. આ ખરેખર ગાયું હાટું ગામ હાટું બેનું દીકરીઓ હાટું થઈને જેને બલિદાન આપ્યા છે ને, આ એના એના પુણ્યનો પ્રતાપ છે, હું તમે એટલા બધા આનંદ કરીશ, આ સતીમા અને હુરાપુરાનો પુણ્યનો પ્રતાપ છે બાપ. એટલે ગાયે ભગવાન કૃષ્ણને કીધું તો કે હે ભગવાન કૃષ્ણ, તું ગોકુળમાં મૂકીને ગયો ને, તેથી તારી વાય માથા પસારીને મરી ગયો હોત ને, તો આ જગતના ચોકમાં અમારે વેચાવાની નોબત ન આવી હોત મારા બાપ. હું નંદના નેડેથી આવી હું ગોકુળ ગામની ગાવલડી, મને ન્યાથી નોતી છોડવી હું ગોકુળ ગામની ગાવલડી, અરે છોડી તો ભલે છોડી, પણ તારે મને કતલખાને નોતી વેચવી હું ગોકુળ ગામની ગાવલડી, અને વેચી તો ભલે વેચી, પણ તારે મને કાપી નોતી હું ગોકુળ ગામની ગાવલડી, અને કાપી તો ભલે કાપી, તારે મને ચૂલે નોતી ચડાવવી હું ગોકુળ ગામની ગાવલડી, અને ચૂલે ચડાવી તો ભલે ચડાવી, પણ તારે મને ભાણામાં નોતી પીરહવી હું ગોકુળ ગામની ગાવલડી, અને ભાણામાં પીરી તોય ભલે પીરી, તારે મને ખાવી નોતી હું ગોકુળ ગામની ગાવલડી, અને ખાધી તો ભલે ખાધી, પણ ભાગ્યા પેલા તારે મને માં નોતી કેવી હું ગોકુળ ગામની ગાવલડી. આ માં કઈ ખાધી ને એનું દુઃખ છે એને, હા એટલે કીધું આવા હુરાપુરા માટે કે ધોડો ધીંગાને જેના એ માથા માણે એનો
આવું પાળ્યો થઈને પૂંજાવું એ ગઢ ભૈયા મારે ઠાકોરજી નથી આવું ગઢ ભૈયા મારે ઠાકોરજી નથી આવું થઈને પૂંજાવું રે ગડવૈયા મારે ઠાકોરજી નથી ખાવું ગડવૈયા મારે ઠાકોરજી નથી ખાવું બોલીએ હુરા પુરા દાદાની બોલીએ સતી માતા તલવાર ને તાલે રે રમે બાપો પૂરો પૂરો રે આ તલવાર ને તાલે રે રમે બાપા પૂરા પૂરા રે રોજી રે ઘોડી રે બાપા તારા રાત મારે માટે આપણે બેઠા છીએ અને આવો આનંદનો પ્રસંગ છે બસ એક અબ હતું એવું કરતા રેડી વાહ હા એના આનંદમાં બેઠા છીએ બાપ હા ત્યારે એક જ ફરમાઈશ મારે કેડી બેઠા ત્યારે બે કરી હંભળાઈ દઉં પછી બેનને પાછળ રજૂ કરું જયતન મેઘાણી લખાય બાપ આનંદનો પ્રસંગ છે આજ ગોરસિયા પરિવારે બહુ હારાના ઠેકાણે પૈસો વાપર્યો છે બાપ આખો પરિવાર મળીને આવો આનંદ કરતા હોય ત્યારે મારો મેઘાણી લખે મન મોર બની થન ગાટ કરે મન મોર બની થન ગાટ કરે એ મોર બની થન ગાટ કરે મન મોર બની થન ગાટ કરે
ઘણી મારી ધાટકીને મીઠું ઉડી પડી જાય.
Oh,
Oh.
પાણી સાન આ બધું આનંદ નું છે. એક જણા પાસે બહુ પૈસા વધી ગયા ને પછી એમ થયું કે એવું કઈક કરું કે આખી દુનિયા મારી નોંધ લે. એક પ્લેન મગાવ્યું ને પ્લેન માં 150 ગાંડા ને બેહાર્યા. બોલો આ ગાંડા ને કોણ મુંબઈ લઈ જાય એમ. એ આમ પ્લેન માં બેહાર્યા ને પ્લેન ઉપાડવાની તૈયારી કરીને ત્યાં એક જણો આવ્યો કે પ્લેન ઉભું રાખો. પ્લેન ક્યાં જાય છે કે મુંબઈ જાય કે મારે આવવું. અરે પણ ક્યાંમાં ગાંડા બેઠા કે પ્લેન બેઠા હું બાજુ બેઠો રહી. એ બેહાર્યો પ્લેન ઉપાડ્યું ગાંડા હખણાત ન રે. પ્લેન ઉપર ગયો ને ગાંડા એ ચાલુ કર્યું ખંભા મારી ખોડિયારમાં ગરબે રમવા ક્યારે આવશું. એ બગડાટો બોલ્યો ને એટલે પાયલોટ એટલો હાજો બેઠો ને ક્યાં હખણા બે ને પ્લેન હેઠું નાખશે એ જઈને બધાને દડા દે એવું. એ કે આલ્યો આ દડા શાંતિ બેઠ બેઠા રમજો તોફાન ન કરતા. ગાંડાવે ક્રિકેટ ચાલુ કર્યો અંદર વર્લ્ડ કપ. પછી પાયલોટે કીધું હવે હખણા બે જ બે ને પ્લેન હેઠું ઉતાર્યું કે હેઠું ન ઉતારતા હમણાં આવું. એ ગયો આવ્યો 10 મિનિટ થઈ 20 મિનિટ થઈ કોઈ બોલે નહીં. એટલે પાયલોટ કહેવાય શું કરીએ એવો કાંઈ નહીં કે બાણું ખોલીને કીધું ફળિયામ રમો. સમજાય તો સારું વાંધો નહીં આવે. મારો એક ભાઈ બનશે ગાલે દાજી ગયો બોલો. હા સ્વામી, હા સ્વામી પધાર્યા છે ત્યારે. હા છેલે હા શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મોરારી. શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મોરારી. હે નાથ નારાયણ જાહેરાત 20 તારીખે સાંજે અહીંયા રાત્રે ડાયરો રાખ્યો છે 9 વાગે બધાને લાભ લેવા નમ્ર વિનંતી. અને કાલે રાત્રે 9 વાગે નાટક છે એ નાટકનો બધાને લાભ લેવા નમ્ર વિનંતી. એ સાથે બધાને હરિ ઓમ તત્સત જય માતાજી જય શ્રી કૃષ્ણ.